नमस्कार, हूं मिथुन। आप जो रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करें तो अमदावाद में म्यूकरमाइक्रोसिस इंजेक्शन दर्दियों स्वजनों वलखा मरी रहा है। दर्दियों स्वजनों इंजेक्शन एसयूपी पहुंचा तो एसयूपी में इंजेक्शन एलजी हॉस्पिटल जाओ ना बोर्ड लगवा है। एलजी हॉस्पिटल में इंजेक्शन मिले नोटिस लगवा है। गई काले एसयूपी में इंजेक्शन लाइनों लागी थी। एम्फोटेरिसिन इंजेक्शन की अछतना पुरावा आ रहा तो लोग हवे आ इंजेक्शन वलखा मारी रहा है। पहला रेमडेसिविर इंजेक्शन वलखा मारी रहा था और लोगों ने एक हॉस्पिटल थी बीजा हॉस्पिटल रझळवू पड़ी रहू है। त्यारे जे प्रकारे थोड़ाक दिवसों पहला एसयूपी हॉस्पिटल थी लोगों ने सिविल में ट्रांसफर करवामां आवता हता, तेज प्रकारे हाल में एसयूपी हॉस्पिटल में वोर्ड लगावामां आव्या छे के इंजेक्शन अहीं नहीं मळे, एलजी हॉस्पिटल में जाओ। एसयूपी हॉस्पिटल पहुंचा दर्दियों सगा त्यारे तेमने त्या बोर्ड जोवा मळ्या के एलजी हॉस्पिटल जाओ, एटले के दर्दियों ने अहींथी तहीं धक्का खावा पड़ी रहा है अने छेवटे तो तेमने इंजेक्शन नहीं मळता। कारण के एलजी हॉस्पिटल पहुंचे त्यारे त्या एवं बोर्ड जोवा मळे के अहींया इंजेक्शन नहीं, त्यारे जो इंजेक्शन ज सरकार पासे नहीं तो आवा प्रकारना बोर्ड शू करवा लगावामां आवी रह्या छे ते सौथी मोटो प्रश्न छे। एसयूपी हॉस्पिटले एवा बोर्ड शू करवा लगाव्या के एलजी हॉस्पिटल जाओ, कारण के एलजी हॉस्पिटल लोगों ने मोकले छे परंतु एलजी हॉस्पिटल पासे पण इंजेक्शन नहीं। आ विषय वधु माहिती मेळवीए अमारा संवाददाता दिव्या चौहान पासे थी। दिव्या, फरी वार एवो वारो आव्यो छे के लोगों ने एक हॉस्पिटल थी बीजा हॉस्पिटल रखड़वू पड़ी रह्यू छे, धक्का खावा पड़ी रह्या छे अने फाइनली तेमने इंजेक्शन तो मळता नथी, कारण के एसयूपी हॉस्पिटल माथी एलजी हॉस्पिटल जवानुं कहे छे अने एलजी हॉस्पिटल पासे पण इंजेक्शन नथी। અત્યારે ઇન્જેક્શનની અછત હવે જોવા મળી રહી છે। મ્યુકર માઇક્રોસિસની મહામારી છે તેને જાહેર કરી દેવામાં આવી છે। જે પ્રકારે કોરોનાની મહામારી સમયે જ લોકોએ દવાઓ માટે વલખા મારવા પડતા હતા, ઇન્જેક્શન માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું, તેમ છતાં પણ ઇન્જેક્શન મળતા ન હતા, તેવી જ સ્થિતિ મ્યુકર માઇક્રોસિસની મહામારીમાં પણ જોવા મળી રહી છે। લોકો ઇન્જેક્શન માટે આમથી આમ એક પછી એક હોસ્પિટલમાં વલખા મારી રહ્યા છે। પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમાં લખવામાં આવે છે કે અમદાવાદની સોલા હોસ્પિટલ એસવીપી હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ છે, પરંતુ દર્દીના સ્વજનો પોતાના દર્દીને બચાવવા માટે સ્વજનો હોસ્પિટલમાં પહોંચે છે ત્યાં હોસ્પિટલમાં કહેવામાં આવે છે કે અહીંયા ઇન્જેક્શન અવેલેબલ નથી। ત્યારે એસપીપીમાં સોલા સિવિલથી મોકલવામાં આવે છે અને એસપીપીમાં પણ નોટિસ લગાવી દેવામાં આવી છે કે અહીંયાથી તમે એલજી હોસ્પિટલ જાઓ। તેમ છતાં ત્રણ ત્રણ જગ્યાએ દર્દીઓના સ્વજનોએ ધક્કો ખાવો પડે છે, પરંતુ આ મિસમેનેજમેન્ટનો પાપે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કારણ કે એલજી હોસ્પિટલમાં પણ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે, પરંતુ હજી ત્યાં પણ ઇન્જેક્શનનો જથ્થો છે તે ઉપલબ્ધ નથી। એટલે કે આ તમામ બાબતોને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેનો મતલબ એ છે કે ઇન્જેક્શનનો ઇન્જેક્શનનો અભાવ જોવા મળી રહ્યો છે, આ એનો બોલતો પુરાવો છે। કારણ કે દર્દીઓના સ્વજનો ઇન્જેક્શન માટે એક નહીં ત્રણ ત્રણ હોસ્પિટલમાં વલખા મારતા હોય તેવો નજારો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારે તંત્રએ આ પ્રકારનું મિસમેનેજમેન્ટ ન કરવું જોઈએ, સાથે જ તમામ પ્રકારની તકેદારી રાખવી જોઈએ અને સરળતાથી લોકોને ઇન્જેક્શન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। જી જી દિવ્યા, ઇન્જેક્શન મળશે સરકારને ત્યારે લોકોને આપશે તે વાત પણ માની શકાય, પરંતુ મહત્વની વાત એ છે કે જો સરકાર પાસે ઇન્જેક્શન જ નથી તો લોકોને અહીંથી તહીં હોસ્પિટલમાં ધક્કા ખવડાવવાનો શું મતલબ? જાહેર કરી દેવું જોઈએ સરકારે। જરૂરથી આ પ્રકારની મહામારી ચાલતી હોય ત્યારે સરકારે પણ જનતાને હકીકત શું છે તે દર્શાવી દેવી જોઈએ। કારણ કે જે મ્યુકર માઇક્રોસિસ એક ગંભીર બીમારી છે અને રોજના દિવસમાં 4 થી વધુ ઇન્જેક્શનનો ડોઝ છે તે ફરજિયાત દર્દીને આપવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, અને આવા જ પ્રકારની સ્થિતિમાં જો ઇન્જેક્શન ન મળે તો દર્દીઓનું મરણ પણ મૃત્યુ પણ થઈ શકે છે, જેને લઈને ઇન્જેક્શન માટે ફરી એક વખત વલખા મારવા પડે છે। જ્યારે જાહેરાતો કરવામાં આવે છે તે માત્ર ને માત્ર જાહેરાતો કાગળ ઉપર જ રહેતી હોય તેમ જોવા મળી રહ્યું છે। કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જથ્થો છે, પરંતુ જ્યાં તે દર્દીઓ દાખલ છે તેમને જ ઇન્જેક્શન પૂરું પાડવામાં આવે છે, અન્ય દર્દીઓને ઇન્જેક્શન પૂરું પાડવામાં નથી આવતું। તો ખાનગી હોસ્પિટલમાં પણ રેકોર્ડ બ્રેક મ્યુકર માઇક્રોસિસના કેસો છે અને તમામ લોકોને ઇન્જેક્શનની જરૂર છે। ત્યારે ખાનગી હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓના સ્વજનોને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે। ફરી એક વખત ભૂતકાળમાં જે કોરોનાની મહામારી સમયે જે દ્રશ્ય સામે આવ્યા હતા તે
એવા દ્રશ્ય ફરી એક વખત પુનરાવર્તન થઈ રહ્યા છે। ત્યારે આ મહામારીના સમયે સરકારે જનતાની વહારે આવીને તમામ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે ઇન્જેક્શન માટે ફરી એક વખત હોસ્પિટલની બહાર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। જી 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 આભાર દિવ્યા માહિતી આપવા બદલ।